નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી હોય તેમ લાગી રહ્યું છે જી હા ગત અઠવાડિયે તારાપુર નજીક થયેલ ગોજારા અકસ્માતમાં એક જ પરિવારના નવ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે આજે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો તમને જણાવી દઈએ કે અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે પર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘુસી જતા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠી હતી આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત

વાત કરીશું પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડિયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઈક ફોલો અને શેર જરૂર કરો ખેડા જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે લોકો માટે મોતનો રસ્તો બન્યો હોય તેમ દેખાઈ રહ્યું છે જી હા અહી છ વારે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે ત્યારે આજે મંગળવારે બપોરે એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મોરલે ગામના સોની પરિવારની કારને ગમખવાર અકસ્માત નડ્યો છે રિપોર્ટ મુજબ મોરલે ગામનો સોની પરિવારની ચાર મહિલા પાંચ બાળકો અને એક પુરુષ ઇકો કાર લઈને રાજસ્થાન અહેવાલો મુજબ રાજસ્થાનથી તેઓ તેમની બાધા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમની પૂર પાર ઝડપે દોડતી કાર પરથી કાબુ ગુમાવવાના કારણે ઇકો કાર હાઇવે પર ઉભેલ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ ટ્રક સાથે અથડાતા કારનો કચ્છર ગાણ બોલાઈ ગયો હતો રિપોર્ટ મુજબ આ કાર અકસ્માતમાં સોની પરિવારની ત્રણ મહિલાના મોત નીપજ્યા છે જ્યારે અન્ય સાત લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે હતા જી હા આ અકસ્માતની જાણ થતા જ એક્સપ્રેસ હાઈવે ની પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કારની અંદર ફસાયેલ મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે આણંદ જિલ્લાના તારાપુર પાસે વહેલી સવારે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં ભાવનગરના એક જ પરિવારના નવ લોકોના મોત નીપજ્યા હતા આ બનાવની નોંધ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કાર્યાલયે પણ લીધી હતી ત્યારે આજે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલ આ અકસ્માતે તારાપુરના અકસ્માતની યાદ તાજી કરી દીધી છે તેમ કહી શકાય બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને નવા વિડીયો ના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તા ની વેબસાઈટ વિઝિટ કરવાનું ભૂલશો નહીં